અરબી સમુદ્રના કાંઠે આવેલા ઓલપાડ તાલુકાના ગામોમાંથી અત્યાર સુધી જુદી જુદી જાતિના 30 થી વધુ ખાનગી સંસ્થાઓએ રેસ્ક્યુ કર્યા છે. ત્યારે જંગલ વિસ્તારના ગામોમાં મળી આવતો અને દુર્લભ પ્રજાતિ એવી ઇન્ડિયન પાયથલ હવે ઓલપાડ તાલુકાના ઇતિહાસમાં પ્રથમવાર ઇન્ડિયન પાયથલ મળી આવ્યો હતો. ઓલપાડ તાલુકામાં છેલ્લા એક કલાકથી વિવિધ જગ્યાએથી સામાન્યથી લઈને દુર્લભ અતિ દુર્લભ મળી આવ્યા છે. ત્યારે ફરી એક વખત જોઈએ તો ઓલપાડના સરસ ઓરમા રોડ નજીક ઓએનજીસી નજીકના બ્રિજના એક ભારતીય અજગર મળી આવ્યો હતો. આ અંગે ઓલપાડનું સર્પ સુરક્ષાને કોલ મળતા ઓલપાડના વોલેન્ટિયરને વેદાંત લાલા સ્થળ પરથી પહોંચી ગયા હતા અને અજગરને રેસ્ક્યુ કરી વન વિભાગને જાણ કરી હતી. ભારતીય અજગર મળી આવ્યો હતો. આ ભારતીય અજગરની લંબાઈ 7.5 ફૂટની અને વજન 5.50 કિલોનું છે. ત્રણ પ્રકારના અજગર હોય છે, જેમાં ભારતીય અજગર, ઇન્ડિયન રોક પાયથોન છે, જે ગુજરાતમાં એક જ જાતનો અજગર મળે છે. આ સિવાય બીજા બે અજગર, જાડીદાર અજગર અને બર્મીઝ અજગર પણ મળે છે. આ અજગર શિડ્યુલ 1નો સાપ હોય તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. આમ તો ગુજરાતમાં 60થી વધુ જાતિના સાપ જોવા મળે છે, જેમાંથી ઓલપાડની સંસ્થાએ અત્યાર સુધીમાં 30 જેટલી જાતિના સાપો રેસ્ક્યુ કર્યા છે. મારું નામ રજનીકાંત ચૌહાણ છે, ઓલપાડ ગામનો વતની છું અને ઓલપાડ તાલુકામાં છેલ્લા 14 વર્ષથી સાપ જેવા સરીસૃપોને બચાવવાનું કામ કરું છું. મારી સાથે ઓલપાડ તાલુકાના ઘણા બધા વોલન્ટિયર્સ જોડાયા છે અને તે લોકો પણ નિઃશુલ્ક આ સેવાનું કામ કરે જ છે. ગઈકાલે રાત્રે ઓલપાડ પરા વિસ્તારમાંથી સાહુભાઈનો મારી પર ફોન આવ્યો કે ભાઈ ઓલપાડના પરા વિસ્તારથી આગળ જઈએ તો બ્રિજના નાકે ઓએનજીસી નજીક કોઈ 7 થી 8 ફૂટ લાંબો અજગર જેવો સાપ દેખાય છે અને પબ્લિક ભેગું થયું છે અને ગભરાઈ ગયા છે પબ્લિક અને કદાચ તમે કોઈકને જલ્દી નહીં મોકલો તો લોકો મારી પણ નાખશે. તો મેં કીધું તમે ઉતાવળ નહીં કરતા રાહ જોજો, હું વોલન્ટિયર્સને મોકલું છું. હું કોસંબા હતો. રાત્રે મેં વેદાનભાઈ લાલાને ફોન કર્યો. વેદાનભાઈ લાલા તાત્કાલિક સ્થળ પર ધસી ગયા અને એમણે સાપને પહેલાં રેસ્ક્યુ કરવાનું કામ પટાવ્યું અને પછી મને શુભ સમાચાર આપ્યા. કારણ કે આ શુભ સમાચાર છે મારા માટે. એ છેલ્લા 14 વર્ષથી જે હું સાપનું કામ કરું છું, ગુજરાતમાં જોવા માટે 60 સાપમાંથી અત્યાર સુધી 30 જાતના સાપ અમે પકડેલા હતા. પણ શિડ્યુલ 1નો સાપ કહેવાય કે જે લુપ્ત થતી પ્રજાતિમાં આવે છે, ભારતીય અજગર, ઇન્ડિયન રોક પાયથન, એ પહેલી વાર ઓલપાડથી મળ્યો છે. હા, શક્યતા એવી હોઈ શકે કે આ સાપ માઇગ્રેટ થયો હોય આ વરસાદના પાણીમાં, અથવા તો કોઈક રીતે સાપ આવી ચડ્યો હોય, અથવા તો કદાચ સર્વાઈવ બી થયો હોય. હોય પણ ઘણા ડીપ ઊંડા વિસ્તાર હોય ત્યાં સાપ હોય પણ આ પણ મળી આવ્યો. એટલે ખરેખર એટલી બધી આનંદની લાગણી અમે અનુભવીએ છીએ કે અમે જે કામ કરીએ છીએ એ ખરેખર આટલા વર્ષમાં લોકોમાં જાગૃતિ પણ બહુ આવી ગઈ છે કે મને અવારનવાર ફોન આવે. આજ રોજ આજની જ વાત કરું કે આજે સવારથી અત્યાર સુધીમાં 5 થી 6 કોલ મારી પાસે આવ્યા છે. એમાં અલગ અલગ પ્રકારના સાપ વોલન્ટિયર્સે રેસ્ક્યુ કર્યા છે. લગભગ નિરંતર રોજના 5 થી 6 કોલ આવે છે તાલુકામાંથી અને અમે રોજ 5 થી 6 જાતના સાપ અત્યારે પકડીએ જ છીએ. એટલે સેવાનું કામ ચાલુ જ છે અને આજે અમે 30ની જગ્યાએ 31નો આંકડો થયો અમારો ગુજરાતના સાપનો. એટલે બધા વોલન્ટિયરો આજે બહુ ખુશ છે અમે લોકો. મારું નામ વેદાંત લાલા છે. હું ઓલપાડ સર્પ સુરક્ષામાં છેલ્લા 14 વર્ષથી સેવા આપું છું, જેમાં અમે સરીસૃપોને બચાવવાનું કાર્ય કરીએ છીએ. તેમાં ગઈકાલે રાતે 11:30 વાગે અમારા પર ફોન આવ્યો હતો. સાયર ઓરમા રોડ પર પરા વિસ્તારમાંથી સાહુભાઈ કરીને છે વ્યક્તિનો ફોન આવ્યો હતો કે રોડ ઉપર 7 થી 8 ફૂટનો અજગર નામનો સાપ અમે જોયો છે, તો તમે એને આવીને બચાવી લો. ત્યાર પછી અજગર સાંભળતા પહેલાં તો અમને નવાઈ લાગી કે એ સાપ કોઈ દિવસ જોવા મળ્યો જ નથી છેલ્લા 14 વર્ષથી અમારી સંસ્થામાં, તો એ કઈ રીતે હોઈ શકે. તે છતાં અમે ત્યાં જયા સ્થળ પર, ત્યાં જઈને જોયું તો ખરેખર અજગર હતો. ત્યાર પછી અમે જંગલ ખાતાને જાણ કરી, જંગલ ખાતાને જાણ કર્યા પછી અમે એને સાપને વ્યવસ્થિત રીતે એને રેસ્ક્યુ કરીને ઘરે લાવ્યા અને જોયું એની મોઢામાં થોડું વાગ્યું હતું, તો તેના માટે જંગલ ખાતાને જાણ કરીને હાલ એની ટ્રીટમેન્ટ ચાલી રહી છે.